કડાના થરાદમાં અચાનક ભડભડ સળગી ઉઠ્યો ટ્રક. બે ટ્રક સામસામે આવી જતા ખતરનાક દ્રશ્યો સર્જાયા. બનાસકાંઠાના થરાદમાં બે ટ્રક ચાલકોની બેદરકારી બે લોકોને ભરખી ગઈ. એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જેના દ્રશ્યો નિહાળી લોકોની આંખો ચાર થઈ ગઈ. થરાદના ખોડા ચેકપોસ્ટ નજીક પુરપાટ આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બેફામ આવતા ટ્રક સામસામે આવી જતા ધડાકાભેર અથડાયા હતા. બાદમાં ટ્રક પલટી ગયા અને જોત જોતામાં તો ટ્રકમાં ધડાકાભેર ભીષણ આગ લાગી. જોરદાર આગમાં ભડભડ સળગી ઉઠ્યો ટ્રક. આગના કારણે બે લોકોના મોત થયા. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પાટણના સાતલપુરમાં કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપની બદલે અભિશાપ રૂપ બની છે. પાડાના વાંકે બગાળીને ડામ કહેવત સાર્થક થઈ રહી છે. પાટણના સાતલપુરમાં અહીં ખેડૂતોની સુખાકારી માટે તંત્રે નર્મદાની કેનાલ તો બનાવી, પણ તંત્રની બેદરકારી અને આળસના કારણે આજ કેનાલ આશીર્વાદ રૂપની બદલે અભિશાપ રૂપ બની છે. સાતલપુરથી રાધનપુર સુધી કેબીસી કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. મસમોટું ગાબડું પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. સાથે જ કેનાલમાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરે છે. કેમ કે મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં આરસીસી કામ ધસી પડ્યું છે. કેનાલના સળિયા દેખાવા લાગ્યા છે, તો આરસીસીનું કામ પણ ધસી પડતા લોકો પરેશાન થયા છે. જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેતરો સાફ થઈ જાય. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં જાણે તંત્રને કેનાલનું સમારકામ કરવામાં રસ ન હોય તેવું લાગે છે. સમારકામ કરવા માટે તંત્ર ઠાકાઠૈયા કરે છે. સુરતમાં રોંગ સાઈડ રાજુઓ સુધરવાના મૂડમાં નથી. સુરતીઓ ટ્રાફિકના નિયમોને ગોળીને પી ગયા. જુઓ, સુરતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. લોકો ટ્રાફિકના નિયમ પાડે તે માટે ટ્રાફિક પોલીસ પણ અભિયાન ચલાવે છે, પરંતુ સુધરે એ બીજા. સુરતમાં લોકોને તેના જીવની તો ચિંતા નથી, પરંતુ રોંગ સાઈડમાં બિંદાસ્ત વાહનો ચલાવી અન્ય લોકોને પણ મોતમાં ધકેલી રહ્યા છે. આ દ્રશ્યો છે સુરતના રિંગરોડ ઓવરબ્રિજના. અહીં રોડ સાઈડ વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમો નેવે મૂક્યા. અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોંગ સાઈડ પર જતા આ વાહન ચાલકો બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ દ્રશ્યો ટ્રાફિક ચોકીની સામેના છે, જ્યાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને ઘોડીને પી ગયા. થ્રી લેયર બ્રિજ પર ટ્રાફિક જામ થતા ફટાફટ નીકળવા માટે લોકોએ રોંગ સાઈડમાં ચાલતી પકડી. સામેવાળા વાહન ચાલકની પરવા કર્યા વગર રોંગ સાઈડમાં વાહન હંકાર્યા. ત્યારે સવાલ એ છે કે આ લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કોણ કરાવશે? સુરતના રિંગરોડ ઓવરબ્રિજ પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. શહેરમાં થ્રી લેયર બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. એટલે લોકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને રસ્તા પર વાહનો દોડાવી રહ્યા છે, ત્યારે આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. અમદાવાદનો ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ તોડવો એએમસીને મોંઘો પડશે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજમાં ઘાટ કરતા ગણામણ મોંઘું પડશે, કહેવત એએમસીએ સાબિત કરી. અમદાવાદના ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજને તોડવો એએમસીને મોંઘો પડવાનો છે. ભ્રષ્ટાચારના બ્રિજને તોડી પાડવા માટે ટેન્ડર જાહેર કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરેલા ટેન્ડર મુજબ બ્રિજ તોડવા 24 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ છે. બ્રિજ બનાવવાની કિંમત અંદાજિત 40 કરોડ હતી. બ્રિજ તોડવા માટે માતબર 24 કરોડ રૂપિયા રકમ ખર્ચાશે. ફ્લાયઓવર બ્રિજની જરૂરિયાત મુજબ સ્ટ્રક્ચર ભાગને તોડાશે. બાકીના હયાત બ્રિજના સ્ટ્રક્ચરને નવેસરથી રિકન્સ્ટ્રક્શન કરાશે. 8 નવેમ્બર સુધી ટેકનિકલ બિડ મોકલવી આપવા જાહેરાત થઈ છે. બીજી તરફ સ્થાનિક વેપારીઓએ આખા બ્રિજને જમીનદોસ્ત કરવા માટે માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે બ્રિજ રિપેર કરી થીગડા મારવામાં આવશે તો મોટી દુર્ઘટના ઘટશે. એએમસીની બેદરકારીના કારણે યુવાનનો જીવ જતા જતા બચ્યો. ભ્રષ્ટાચારના ભૂવામાં પડ્યો યુવાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક યુવાનને જીવ ગુમાવવો પડત. જો કે સદનસીબે યુવકનો જીવ બચી ગયો. શહેરના ઓઢા વિસ્તારમાં રબારીવાસ પાસે રસ્તામાં ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હતો. ભૂવાને ચારે તરફ બેરિકેડ કરવામાં આવ્યો ન હતો. એ દરમિયાન એક યુવક ત્યાંથી પસાર થતા ભૂવામાં ગરકાવ થઈ ગયો. યુવક ભૂવામાં પડતાની સાથે જ લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી યુવકને દોરડા અને સીડી વડે સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો. ભૂવામાં પડવાના કારણે યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. રણછોડરાયજી મંદિર રોડ ઉપર ભૂવો પડવા છતાં જાણે તંત્રએ લોકોના જીવ લેવા માટેનો કોન્ટ્રાક્ટ લીધો હોય તે રીતે કોઈ કામગીરી ન કરી. મનપાના સત્તાધીશો અને અધિકારીઓ રીતસરના ઊંઘતા ઝડપાયા. ભૂવો તો પડ્યો, ચારે તરફ બેરિકેડ પણ માર્યું ન હતું. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એએમસીએ યુવાન પર દોષનો ટોપલો ઢોળી દીધો. યુવાન નશામાં હતો એટલે ભૂવામાં પડ્યો હોવાનો દાવો કર્યો. પરંતુ સવાલ એ છે કે વારંવાર ભૂવા પડે છે કેમ? પાડાના વાંકે બખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો. ખેડાના લોકોનો કોન્ટ્રાક્ટરે કાગળ પર જ રોડ બનાવતા મચ્યો ખળભળાટ. રોડ પર ઉડી રહી છે ધૂળની ડમરી. ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ખાડા.
ઉબડખાબડ રોડ પર હાલકડોલક થતા વાહનો અને રોડ પર ડામર ગોતવાતો બિલોરી કાચ લઈને નીકળવું પડે। આ દ્રશ્યો છે ખેડાના માતર તાલુકાના માછીયેલ ત્રાનજા અને માલાવડા ગામને જોડતા માર્ગના। માછીયેલ થી માલાવડાને જોડતો 8 કિલોમીટરનો ભ્રષ્ટાચારનો આ રોડ છે। રોડની બદતર હાલત જોતા જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચારના પોપડા બહાર આવ્યા હોય તેવું લાગે છે। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની મિલીભગત અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે આ રોડ ચોપડે તો બની ગયો, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે। એટલું જ નહીં, આ રોડ પર પેચવર્કનું કામ પર અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર ભાગી જતા લોકોમાં ફેલાયો છે રોષ। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹2,62,45,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 2021માં માછીયેલથી માલાવડાને જોડતો 8 કિલોમીટરનો રોડ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ તે રોડ માત્ર કાગળ પર જ બનાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા। 2-3 વર્ષ પહેલા ચાલુ કરાયેલી રોડની કામગીરી હજુ સુધી એ જ પરિસ્થિતિમાં છે। રોડ રસ્તાનું કામ અધૂરું મૂકી દેવાતા રસ્તાઓ બિસ્માર બની ગયા। ખરાબ રસ્તાઓના કારણે હોસ્પિટલ જવામાં તકલીફ થઈ રહી છે। ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી। રાજકોટમાં વીજ તારમાં લંગારિયા નાખતા લોકો પર બોલાવાય થવાય। રાજકોટ પંથકમાં વીજ ચોરો સુધરી જજો। રાજકોટના ગામડાઓમાં વીજ તારમાં ડાયરેક્ટ લંગારિયા નાખતા લોકો પર PGVCL એ તવાઈ બોલાવી છે અને પકડી પાડી લાખો રૂપિયાની વીજ ચોરી। રાજકોટના માધાપર, બેડીનાકા, પોપટપરા સહિતના વિસ્તારોમાં PGVCL ની ટીમે દરોડા પાડ્યા। 29 થી વધુ ટીમ સાથે વીજ ચોરી કરતા લોકોના ઘરે તવાઈ બોલાવી સવારથી ચેકિંગ હાથ ધર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ત્રાટકતા ખળભળાટ મચી ગયો। વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો, જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા। ચેકિંગ ડ્રાઈવમાં કુલ 4 વિડીયોગ્રાફર, 6 SRP, નિવૃત્ત આર્મી મેન અને 16 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિના દરમિયાન PGVCL દ્વારા રાજકોટ શહેરમાં ચેકિંગ હાથ ધરી 1.50 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। તમારી દીકરીને પાડોશીથી બચાવજો। રાજકોટમાં બની લાલ બત્તી સમાન ઘટના, પિતાનો મિત્ર જ પાડોશી જ બન્યો, ફૂલ જેવી દીકરીનો દાનવ। રાજકોટમાં દરેક વાલીઓને આંખ ઉગાડનારો કિસ્સો જોવા મળ્યો। તમારા પાડોશી પર ભરોસો કરતા 100 વાર વિચારજો, કેમ કે રાજકોટમાં બાળકી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। રાજકોટની 8 વર્ષની પરીનો પાપી પાડોશી જ નીકળ્યો। રાજકોટમાં 8 વર્ષની બાળકીની અપહરણ, હત્યા અને ગેંગરેપ કેસમાં પોલીસે 3 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે। આ કેસમાં બાળકીને લઈ જનાર મિથિલેશ કુમાર મુખ્ય આરોપી છે। તમામ આરોપીઓ બાળકીના પિતાના મિત્રો છે। આરોપીઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ કરી બાળકીનું માથું પથ્થરથી ચૂંધી નાખવામાં આવ્યું। બાળકી ત્રણેય આરોપીઓને ઓળખતી હોય, જેથી બાળકી ઘરે જઈને પોતાના પિતાને સમગ્ર ઘટના કહી દેશે તેની બીક લાગતા આરોપીઓ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી। આરોપી મિથિલેશ કુમાર અને ભરત મીણા બંને એક જ કારખાનામાં નોકરી કરે છે, તેમજ મૃતક બાળકીના પાડોશમાં જ રહે છે તથા આરોપીઓને એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ છે। ત્યારે આરોપી મિથિલેશ, ભરત તથા અમરેશની નજર પોતાના જ મિત્રની દીકરી ઉપર બગડી હતી, જેના કારણે 8 વર્ષીય માસૂમને ફોસલાવી ઘરથી બનાવવાળી જગ્યા સુધી લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો। ભારત પાકિસ્તાન મેચ માટે આખું અમદાવાદ સુરક્ષા છાવણીમાં ફેરવાશે। મેચ દરમિયાન સ્ટેડિયમ ફેરવાશે અભેદ કિલ્લામાં, સ્ટેડિયમ આસપાસ ચકલું પણ નહીં ફરકી શકે। અમદાવાદમાં 14 ઓક્ટોબર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે, જેને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે। અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે। CM ભૂપેન્દ્ર પટેલે મેચના સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। CMની અધ્યક્ષતામાં સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું ચમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને 1 SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે। BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઈન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાશે। એક અંદાજ પ્રમાણે શહેરમાં 7,000 કરતા પણ વધુ પોલીસ કર્મચારીઓ ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે, તો 4,000થી વધુ હોમગાર્ડ જવાનો, 3 NSGની ટીમ, 1 NSGની એન્ટી ડ્રોન ટીમ પણ ખડે પગે રહેશે, સાથે ચેતક કમાન્ડો સહિતની ફોર્સના જવાનો પણ સુરક્ષામાં સામેલ થશે। RAFની ટીમોના જવાનો 17થી વધુ સંવેદનશીલ જગ્યા પર SRP તૈનાત રહેશે। કોમી એકતા કાયમ રહે તે માટે સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર છે। સ્ટેડિયમના 10 કિલોમીટરના દાયરામાં આવનારી તમામ હોટલ, ગેસ્ટ હાઉસની તપાસ થશે।
હિંમતનગરમાં ગરીબોના અનાજ ચાવ કરી જવાના કૌભાંડનો પર્દાફાશ, ત્યારે જુઓ કેવી રીતે થયું કૌભાંડ. સાબરકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર ગરીબોને અપાતા સસ્તા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં ગરીબોના મોઢાનો કોળિયો છીનવાઈ જવાનું કાવતરું ખુલ્લું પડ્યું. હિંમતનગર ખાતે પુરવઠા વિભાગે માર્કેટ યાર્ડમાંથી ચોખાનો જથ્થો ઇલોલ પાસેની ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યો. પુરવઠા વિભાગે બાતમીના આધારે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પામાંથી 45 કોથળા સસ્તા અનાજના શંકાસ્પદ ચોખા ઝડપી પાડ્યા હતા. આટલું જ નહીં, ટેમ્પાએ જે અનાજ ઉતાર્યું હતું તે સન એગ્રો ફૂડ્સ નામની કંપનીમાંથી ટેમ્પા કરતાં વધુ શંકાસ્પદ જથ્થો ચોખાનો ઝડપાયો હતો. હિંમતનગર ઇલોલ રોડ પરથી આ અનાજ ઝડપાતા પુરવઠા વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી હતી અને અનાજનું પંચનામું કરી પુરવઠા ગોડાઉનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ચોખાના તમામ જથ્થા તપાસ્યા અને તેના સેમ્પલ લીધા. જિલ્લામાં ગરીબોને અનાજ ન પહોંચતું હોવાની બૂમ ઉઠી રહી હતી. ફરિયાદ છતાં પુરવઠા વિભાગ કામ કરતું ન હતું, ત્યારે હવે આવા કાળા બજારીયાઓ સામે પુરવઠા વિભાગે તવાઈ બોલાવતા ફફડાટ ફેલાયો છે. પાટણ અને ધોરાજીમાં કપાસ પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો. રાજકોટના ધોરાજીમાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે. મહા મહેનતે કપાસનું વાવેતર કર્યા બાદ સારા ભાવ ન મળતા અન્નદાતાની મહેનત એળે ગઈ છે, રડવાનો વારો આવ્યો છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવને લઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળી. હાલ માર્કેટિંગ યાર્ડમાં 500 જેટલી ઘાસરીઓની આવક નોંધાય છે, ત્યારે ખેડૂતોને 20 કિલોના 1100-1500 જેટલો ભાવ મળી રહ્યો છે, જે ગત વર્ષ કરતાં 500 રૂપિયા જેટલો ઓછો છે. વધતી મોંઘવારી અને કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતો પહેલેથી જ નુકસાની વેઠી રહ્યા છે, ત્યારે હવે કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે 20 કિલોના ભાવ 1700-1800 રૂપિયા મળે તો જ ખેડૂતોને પરવડે તેવું છે. પાટણ જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા થઈ છે. ખેડૂતોએ ખેડ, ખાતર, બિયારણ સહિતના મોટા ખર્ચાઓ કરી 45,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. ખેતરમાં કપાસના ઊભા પાકમાં સુકારો રોગ આવી જતા કપાસના આખે આખા પાન સુકાઈ ગયા હતા, જેના કારણે ગત વર્ષે 30 મણનો ઉતારો થયો હતો, પરંતુ આ વર્ષે તેના કરતાં પણ અડધું પણ ઉત્પાદન થવાની સંભાવના નથી, જેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. કુદરતી મારને લઈ ખેડૂતોની કમર ભાંગી છે. આદિવાસી મતદારોને સાધવા કોંગ્રેસે છોટાઉદેપુરથી શરૂ કર્યું મહાઅભિયાન, કરી જંગી રેલી. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત લોકસભામાં ખાતું ખોલાવવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ફરી આદિવાસી કાર્ડ ખેલ્યું છે. છોટાઉદેપુરના બોડેલીમાં કોંગ્રેસનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે બોડેલીની બજારોમાં ખુલ્લી જીપમાં રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા, અને ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા શક્તિસિંહે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. શક્તિસિંહે કહ્યું કે વિપક્ષી દળોનું ઇન્ડિયા ગઠબંધન ખૂબ મજબૂત છે. માત્ર ગઠબંધન સત્તા મેળવવા માટે જ નહીં, લોકતંત્રને બચાવવા માટે કામ કરી રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકો આજે માલામાલ થઈ રહ્યા છે અને મારા ગુજરાતના આમ લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા ભાજપે શરૂ કર્યું મિશન, ભરૂચથી નીકળી અમૃત કળશ યાત્રા. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ભાજપે અભિયાન શરૂ કર્યું. મારી માટી મારો દેશ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામેથી અમૃત કળશ યાત્રાની શરૂઆત થઈ. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. ગ્રામજનો પાસેથી માટીના કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કરાયા હતા. સૌએ હાથમાં માટી લીધી અને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી. એકત્રિત માટી અને ચોખાને દેશના વીરો અને વિરંગનાઓ માટે અમૃત વાટિકાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચક્યું, ઘરે ઘરે છે માંદગીના ખાટલા. મિશ્ર ઋતુને કારણે સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચક્યું. રોગચાળાએ એવો ભરડો લીધો કે ઘરે ઘરે માંદગીના ખાટલા છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે, ત્યારે ભાદરવા માસમાં રોગચાળાની દહેશતથી બાળક સહિત બેના મોત થયા છે. ઝાડા ઉલટી અને મચ્છરના કહેરથી ડેન્ગ્યુએ ડર ફેલાવ્યો છે. ડેન્ગ્યુથી ઈચ્છાપુરના એક યુવકનું અને એક બાળકનું મોત થયું. ભરથાણાના હળપતિવાસમાં બાળકને તાવની ફરિયાદ બાદ મોડી રાત્રે તબિયત વધુ લથડી હતી, જે બાદ નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઝાડા ઉલટી મેલેરિયાના કારણે 70 બાળકો સહિત 30 લોકોના મોત થઈ ચૂક્યા છે। અમદાવાદમાં ફરી બાબા બાગેશ્વર પધારશે, અમદાવાદમાં કરશે કથા। બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી આ નવરાત્રિમાં અમદાવાદ આવશે। નવરાત્રિ દરમિયાન બાબા બાગેશ્વર ગુજરાતમાં 6 દિવસ સુધી હનુમાન કથા અને રામકથા કરશે। અંબાજીમાં 15-17 ઓક્ટોબર રામકથાનું આયોજન કરાયું છે, જ્યારે 18-20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરાયું છે। હાથીજણમાં લાલ ગેબી આશ્રમ નજીક નવરાત્રિ દરમિયાન કથા અને દિવ્ય દરબાર યોજાશે। 19 ઓક્ટોબરે શિવકૃપા મિત્ર મંડળ આયોજિત દિવ્ય દરબારને લઈને તૈયારીઓ શરૂ કરાય છે। અંદાજે 50,000થી વધુ લોકો હાજર રહે તેવી શક્યતાઓને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। મહેમદાવાદ રોડ પર રાધે હિલ્સની બાજુમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવશે। 17 ઓક્ટોબરે કળશ યાત્રાનું પણ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશ લઈને યાત્રામાં જોડાશે। નવરાત્રિમાં ખેલૈયાઓ ચિંતા કર્યા વગર રમજો ગરબે, ગરબા આયોજન સ્થળે આરોગ્યની સેવા હશે ઉપલબ્ધ। રાજ્યમાં હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, એમાં પણ ગરબે રમતા રમતા લોકો ઢળી પડે છે, ત્યારે ખેલૈયાઓનું જીવન બચાવવા આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચનો આપ્યા છે, પરિપત્ર જાહેર કરીને જિલ્લા તંત્રને આદેશ કર્યો છે। મોટા ગરબાના આયોજનમાં મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ રાખવા તાકીદ કરી છે। હોસ્પિટલમાં સારવાર માટે તબીબોની ટીમ રાઉન્ડ ધ ક્લોક રહેશે। આ બાજુ આણંદના ઉમરેઠમાં SNDT મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે। ગરબા ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ અને ફાયર સેફટીની સુવિધા કરવામાં આવશે। તમામ ખેલૈયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવશે, ઉપરાંત આધાર કાર્ડ પણ ચેક કરવામાં આવશે, જેના કારણે કોઈ વિધર્મીઓ પ્રવેશી ન શકે। પોરબંદરના ખેલૈયાઓ હાર્ટ એટેકના ડર વગર ગુમજો ગરબે, ગરબા આયોજકોએ CPRની તાલીમ મેળવી લીધી છે। ગરબે રમતા રમતા હાર્ટ એટેકના વધતા કેસને જોઈને ગરબાના આયોજકો પણ ચિંતિત છે, ત્યારે ખેલૈયાઓને જીવને બચાવવા ગરબા આયોજકોએ પ્લાન બનાવી લીધો છે। કોઈને હાર્ટ એટેક આવે તો ખેલૈયાઓને ગરબા સ્થળે જ સારવાર મળે તે માટે ટ્રેનિંગ પણ લીધી। પોરબંદરના ગરબા આયોજકોને CPRની તાલીમ આપી સજ્જ કરાયા। મેડિકલ કોલેજ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસથી આ CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, અને નવરાત્રિમાં આવી કોઈ ઘટના બને તો CPR આપી તેમનો જીવ કેવી રીતે બચાવો તે અંગે સમજણ આપી। બીજી તરફ પોરબંદરના લિયો પાયોનિયર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે। લિયો પાયોનિયર ક્લબના પ્રમુખે બહેનો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરતા મહિલાઓમાં ભારે ખુશી જોવા મળી। કેન્દ્ર સરકારે મહિલાઓ માટે અનામત બિલ પાસ કર્યું છે, ત્યારે આ વાતથી પ્રેરણા લઈને નવરાત્રિમાં બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે। સુરતના 3 યુવાનોએ દુર્ગમ ચઢાણ અને નીચા તાપમાન વચ્ચે હિમાલયના 16,440 ફૂટ ઊંચા માઉન્ટ જગતસુખ શિખરને સર કર્યું। હીરા અને કાપડ માટે વિશ્વ પ્રસિદ્ધ સુરતીઓ હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સુરતના 3 યુવાનોએ સાહસ ખેડીને 16,440 ફૂટ ઊંચા હિમાચલના માઉન્ટ જગતસુખ શિખરને સર કર્યું છે। માઉન્ટ જગતસુખ હિમાચલના કુલ્લુ મનાલી વિસ્તારમાં આવેલ 16,580 ફૂટ ઊંચું બરફીલું શિખર છે। દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો। આ સમગ્ર આરોહણ ડ્રગ જાગૃતિ માટે કરવામાં આવ્યું હતું। આ દળ અમદાવાદથી 29 સપ્ટેમ્બરના દિવસે રવાના થયું હતું। મનાલીથી 6 દિવસની કઠિન ચઢાઈ બાદ 6 ઓક્ટોબરના રોજ સવારે ટીમના 12 સભ્યો 16,450 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવવામાં સફળ રહ્યા હતા। સફળતાપૂર્વક આ આરોહણ પૂર્ણ કરીને આ દળ 7 ઓક્ટોબરના રોજ મનાલી બેઝ કેમ્પ પર પરત ફર્યા હતા। આ ટીમમાં સુરતના વત્સલ કથિરિયા, દીપ કેરીવાલા અને નિકુંજ આયતોડાએ આરોહણ કર્યું હતું।